ઘણી સમસ્યાઓ જેનો સામનો માનવીઓ કરી રહ્યા છે તે ફક્ત એટલા માટે છે કારણ કે આપણે શક્તિઓ સાથે તાલમેલમાં રહેવાની જાગૃતતા ગુમાવી દીધી છે તમે જો જીવન સાથે તાલમેલમાં આવી જશો તો તમે પણ ત્રણ વાગ્યાની આસપાસ ઉઠી જશો એ સમયે જો તમે જાગી જશો અને તમે એ ક્રિયાઓ કરો કે જેમાં તમને દીક્ષા મળી છે તો તે ઉત્તમ ફળ આપશે જે રીતે ધરતી ફરી રહી છે અને જે કંઈ પણ થઈ રહ્યું છે એના કારણે એક મૂળભૂત પરિવર્તન આવે છે સવારે ત્રણ વીસથી ત્રણ ચાલીસની વચ્ચે અને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે આ ફક્ત તેત્રીસ ડિગ્રી અક્ષાંશ સુધી જ લાગુ પડે છે તમારી રચના મનુષ્યની રચના એક ચોક્કસ રીતે વ્યવહાર કરે છે તે એક શક્યતા છે તો આ સંભાવનાનો ઉપયોગ કરવા અંગે જાગૃતિ આવી છે તમારું જીવન એ પરિણામ છે એ ઘણી વસ્તુઓનું જેને આપણે બ્રહ્માંડ કહીએ છીએ અથવા જેને આપણે અસ્તિત્વ કહીએ છીએ તેથી આપણે પરિણામ છીએ એક જબરદસ્ત ઘટનાના જેને આપણે સૃષ્ટિ કહીએ છીએ આપણે પોતાનામાં એક અલગ જીવન નથી તેથી જ્યારે તમે તાલમેલમાં આવશો ત્યારે કેટલીક વસ્તુઓ બનશે તમે જાણો છો અમેરિકામાં ટેનેસીમાં આવેલા અમારા આશ્રમમાં એવા ભમરા જોવા મળે છે જે સત્તર વર્ષમાં એક વાર જાગે છે આને પડકારી શકાય તેઓ સમજી જાય છે કે સત્તર વર્ષ થઈ ગયા અને જાગી જાય છે પછી સંતાનો પેદા કરે છે અને પાછા સૂઈ જાય છે તેઓ સત્તર વર્ષમાં એકવાર સમય પારખી લે છે એલારામ બેલ વગર વેલ આવું કેવી રીતે બની શકે હું માનું છું કે તેઓ કુદરત સાથે તાલમેલમાં છે આપણે પ્રકૃતિ સાથે તાલમેલ ગુમાવ્યું છે અને આપણે માનીએ છીએ કે આપણી એ જ પ્રકૃતિ છે ના ઘણી બધી બીમારીઓ અને સમસ્યાઓ જેનો અનુભવ મનુષ્ય કરી રહ્યા છે એ ફક્ત એટલા માટે છે કારણ કે આપણે એ જાગૃતતા ગુમાવી દીધી છે કે તાલમેલમાં કેવી રીતે રહી શકાય એ શક્તિઓ સાથે જેણે આપણને બનાવ્યા છે તેથી યોગ એ તાલમેલ લાવવા માટે છે જેથી તમે જીવન સાથે એક લયમાં રહો તમે જો જીવન સાથે એક લયમાં રહેશો તો તમે પણ ત્રણ વાગ્યાની આસપાસ જાગી જશો તમારામાં જો જાગૃતતા હશે તો અચાનક તમારામાં એક જીવંતતાની કિરણ ફૂટશે તમે ગમે એટલી ઊંડીંગમાં હો પણ તમે જાગી જશો આવું તમારી સાથે થવું જોઈએ એનો મતલબ છે કે તમે તાલમેલમાં છો તમે જીવન સાથે તાલમેલમાં છો તો મારે શું કરવું મારે ધ્યાન કરવું કે ક્રિયા કરવી તમે શું કરો છો તેનાથી ફર્ક નથી પડતો પણ તમને જેની દીક્ષા આપવામાં આવી છે તમે તે ક્રિયાઓ કરો કારણ કે દીક્ષાનો અર્થ એ થાય છે કે તમને કોઈ ક્રિયા ફક્ત શીખવવામાં આવી છે એવું નથી પરંતુ તેને તમારામાં દાખલ કરવામાં આવી છે તમારી સિસ્ટમમાં તેને ઉતારવામાં આવી છે તેથી જે પણ ક્રિયા હોય તમારામાં જો જીવંત બીજ હશે અને તમે બ્રહ્મ મુહૂર્તમાં જો જાગતા હશો અને તમે તે ક્રિયા કરવા માટે જો બેસો છો તો તેનું તમને ઉત્તમ ઉત્તમ ફળ મળશે કારણ કે આ ગ્રહ એ જ પ્રકારની અસર તમારી સિસ્ટમ ઉપર પાડે છે તમે જો અમુક ચોક્કસ રીતે જાગૃત થઈ જાઓ તમારી અંદર એક નિશ્ચિત સ્તર પર જો જાગૃતતા આવે છે તમે જોશો કે એ સમય ક્યારે આવે છે તમે જાણી જશો તમે જો યોગ્ય સમય સૂવા જશો તો તમારે ઘડિયાળની સામુ નહીં જોવું પડે તમને હંમેશા ખ્યાલ આવી જશે કે ક્યારે ત્રણ ને ચાલીસ થઈ છે કારણ કે શરીર પણ જુદી રીતે વ્યવહાર કરશે એ સમય જો તમે ઉઠી જાઓ અને તમે એ ક્રિયાઓ કરશો કે જેની તમને દીક્ષા મળી છે એ નહીં કે જે તમે પુસ્તકોમાંથી વાંચી છે તે તમને ઉત્તમ ફળ આપશે તે સમયે બીજને અંકુરિત થવા માટે જરૂરી મદદ મળશે અથવા તે વધુ ઝડપથી વિકાસ પામશે અન્ય સમય કરતાં આ ફક્ત એની માટે છે જેને દીક્ષા મળી છે જો તમને દીક્ષા નથી મળી તો તમે બુક યોગી છો પછી ત્રણ ચાલીસ છ ચાલીસ કે સાત ચાલીસ તેનાથી કોઈ વિશેષ ફર્ક નહીં પડે આવા લોકો માટે સંધ્યાકાળ વધુ યોગ્ય છે સંધ્યા એટલે કે સૂર્યોદય પહેલાંની વીસ મિનિટ અને સૂર્યોદય પછીની વીસ મિનિટ અથવા સૂર્યાસ્ત પહેલાંની વીસ મિનિટ અને સૂર્યાસ્ત પછીની વીસ મિનિટ બપોર અને મધ્યરાત્રિ માટે પણ આવું જ છે પરંતુ તેની પ્રકૃતિ અલગ છે તો આ બંને સંધ્યાઓ એ લોકો માટે યોગ્ય છે જેમને દીક્ષા નથી મળી ત્રણ ચાલીસ એ લોકો માટે વધુ યોગ્ય છે જેમને શક્તિશાળી દીક્ષા મળી છે